નમસ્કાર મિત્રો, જે રીતે આજે આપણે વાત કરશું ત્યારે જે સંક્રાંતના દિવસો બહુ ટૂંક જ સમય બાકી છે ત્યારે આપણા સાથે એક વિકલાંગ ભાઈ જોડાના છે. કે વિકલાંગ ભાઈ એટલે હું કહું છું કે અટાણે સંક્રાંતના પતંગને સ્ટોલને બધે લોકો બનાવતા હોય છે, પણ આ ભાઈને એક અલગ એવો સુઝાવ આવ્યો કે હું ભલે વિકલાંગ છું પણ નાના છોકરા થઈને મોટા લગી વ્યાજબી ભાવમાં અહીંયા પતંગ મળી રહ્યા છે, ને એ પોતે વિકલાંગ છે એટલે પોતે લોકોને કઈ રીતે સારી આઈટમો મળે, કઈ રીતે વેરાયટી મળે, ત્યારે આપણે એ લોકોના શબ્દોમાં જાણી કે આપ કઈ રીતનું આપ લક્ષ્ય લઈને આગળ નીકળ્યા છો. નમસ્કાર, મારું નામ રામજી છે અને હું માધાપુરમાં રહું છું. આ વખતે થોડુંક મને એવું લાગ્યું કે જે સિઝનેબલ ધંધાઓ છે અને લોકો સિઝનેબલ ધંધાઓ તરફ જઈ રહ્યા છે, એટલે મને પણ એવો એક વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ. તો આજે મેં અહીંયા ભુજની અંદર ટાઉન હોલની સામે એક પતંગનું સ્ટોલ કર્યું છે, જેના અંદર નાના બાળકોથી કરી અને મોટા વ્યક્તિઓ લોકો સુધી જે પતંગ ઉડાડે એવા પ્રકારના પતંગો મેં અહીંયા રાખેલા છે અને વ્યાજબી ભાવમાં રાખેલા છે. અને મહત્ત્વની વાત તો સાથે સાથે એ પણ છે કે એવું નથી હોતું કે દિવ્યાંગ હોવાથી આ દિવ્યાંગ કાંઈ ન કરી શકે એમ, પણ આપણામાં જો હિંમત હોય અને આપણામાં જો થોડીક ભાવના હોય કે કંઈક આપણે પણ કંઈક કરી શકીએ તો ચોક્કસ જે અન્ય લોકો છે એ આપણાને આવી રીતે આપણાને હેલ્પફુલ થઈ શકતા હોય છે અને આપણાને એ લોકો મદદ કરી શકતા હોય છે. અને સાથે સાથે મારે આજે તમામ દેશવાસીઓને અને કચ્છના તમામ લોકોને મારે એક શુભેચ્છા પાઠવું છું કે આવનારી જે ઉત્તરાયણ છે એ તમારા બધા માટે ખૂબ શુભદાયી નીવડે. પણ સાથે સાથે હું તમને એક નાનો મારો સંદેશો પણ આપું છું કે જે કોઈ પતંગના જે રસિકાઓ છે એ પતંગ ચગાવતી વખતે જે પતંગ ચગાવી રહ્યા હોય એ સમય દરમિયાન ખાસ તો જો પક્ષીઓ ઉડતા હોય છે તો પક્ષીઓની ઉપર થોડીક કાળજી રાખે અને કોઈ જગ્યા ઉપર કદાચ એવા ઘાયલ પક્ષી જો થઈ જાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે જે એના હેલ્પલાઇનના નંબર છે 1962 એના ઉપર કોન્ટેક કરો, અથવા તો એ એમ્બ્યુલન્સ કદાચ એ દિવસે કદાચ ના આવી શકે કે અથવા તો ઘણી બધી જગ્યા ઉપર જવાનું હોય તો તમે એ જે પક્ષી છે એને તમે લઈને જે એના સ્ટોરો છે ઘણી બધી જગ્યા ઉપર છે, હમીરસરની બાજુમાં પણ એક સ્ટોલ છે, રામ મંદિરની બાજુમાં અભય લેબ કલર લેબ છે એની બાજુની અંદર પણ એક સ્ટોલ છે, તદુપરાંત તમે ખુદ પણ આ પશુપાલનની જે હોસ્પિટલ છે ત્યાં તમે લઈને જઈ શકો છો. તો એ બે જગ્યા ઉપર છે, એક તો મુંદ્રા રોડ ઉપર પણ પશુ હોસ્પિટલ આવેલી છે અને બીજી છઠ્ઠીબારી છે ત્યાં પણ પશુ હોસ્પિટલ આવેલી છે જ્યાં આ પક્ષીઓની ઘાયલ પક્ષીઓની સારવાર ત્યાં થઈ શકશે. જે રીતે આ લોકોએ જે વાત કરી તો જે પક્ષીઓને પણ જે ઉત્તરાયણના દિવસે તમે પતંગ ભલે લખાવો ચગાવો પણ ત્યારે કોઈ પક્ષીને કોઈ નુકસાન ના થાય, જે લોકો છે એને કોઈ નુકસાન ના થાય. પણ હવે ખાસ તો એ વાત કરવાની છે આપણને કે અટાણે તમે જે આપણે સિઝન આપણે જે પતંગની છે તો પતંગનું તમે સ્ટોલ લગાડવામાં આવ્યું છે, તો અમુક હજી પણ લોકો ચાઇનાની દોરું વેચતા હોય છે અને એનામાં લોકોના જીવ પણ જતા હોય છે, તો એના માટે શું કહેશો? આમ તો જોવા જઈએ તો ચાઇનાની જે દોરી છે એના ઉપર સરકારશ્રી પ્રતિબંધ મૂકેલો જ છે, જો કે અમારી પાસે તો એ અમે યુઝ કરતા જ નથી. એક બે ગ્રાહકોએ અમારી પાસે માંગણી પણ કરેલી કે ચાઇનીઝના દોરા છે કે નહીં, જસ્ટ અમે એને કીધું કે ચાઇનીઝના દોરા મળતા પણ નથી અને એ લેવા પણ ન જોઈએ અને ઉપયોગ પણ ન કરવા જોઈએ. જે અત્યારે અવેલેબલ જે આપણી પાસે જે કાંઈ જે દોરાઓ છે એને જ આપણે ચગાવી અને એને જ આપણે પતંગ કરી માણીએ. ને હવે જે રીતે વાત કરી તો જે અટાણે જે બધી દુકાનોમાં પતંગને બધું મળતું જોઈએ છે, પણ તમે અહીંયા આપણા એક ભાઈને મદદરૂપ કેમ થાવું એ એક જોવાનું રહ્યું છે. અને જ્યારે આ ભાઈ એક નવી આખી અલગ વેરાયટી લઈ આવ્યા છે ત્યારે એને કઈ રીતે મદદરૂપ થવું એ એક આપણો બધાનો લક્ષ્ય હોય છે. પણ જ્યારે આપણા એક ભાઈ ભલે દિવ્યાંગ છે પણ એને જે એક સાહસ જે કરી છે ને ખરેખર તો એને પાત્ર લાયક છે. પણ જ્યારે એને આપણે બધે ભેગા થઈને એને ખંભેથી ખંભે મળાવશું ને તો એને એક આનંદ મળશે અને એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એન્કરવાલા અહિંસાધામ, અ જર્ની ઓફ કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એન્ડ એન્વાયરમેન્ટ્સ. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર. પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સર્ટ. મનોજ મુંતાસિર શુક્લા, નવદીપ વડાલી, આશીષ કુલકર્ણી, ઈશિતા વિશ્વકર્મા વિલ બી પરફોર્મિંગ લાઈવ ઓન 14th January 2024 9 AM ઓનવર્ડ્સ. વેન્યુ શ્રી સન્મુખનંદા ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ, સાયોન ઇષ્ટ મુંબઈ.